ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે આશાવાદી વ્યક્તિઓ સાથે હરોમરો. માણસનું વ્યક્તિત્વ અને બાહ્ય જગત એકબીજાના પૂરક છે. જેવું વ્યક્તિત્વ હોય છે એવા જ પ્રકારનું જગત અને વાતાવરણ બની જાય છે. આપણું વ્યક્તિત્વ આપણા વિચારોનું જ પ્રતિબિંબ છે. કર્મઠ વ્યક્તિઓ પોતાની આજુબાજુ આશા ઉત્સાહ તેમજ પ્રેમનું વાતાવરણ બનાવી લે છે અને એકબીજા અને આશા તેમજ પ્રકૃતિના સંદેશો આપે છે. તેઓ પોતાની સાથે બીજાઓને પણ નવી આશા તથા ઉત્સાહ આપે છે અને સાચા અર્થમાં તેઓ જીવનના પારખું હોય છે. માણસના વિચાર એમના જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ નિરાશાવાદી પોતે તો નિરાશામાં ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે અને પોતાના ભાગ્યનો દોષ આપે છે. તમે આશાવાદી વ્યક્તિઓને મળો, એમના હાસ્યમાં જીવન હોય છે. એમની પ્રસન્નતાના કિરણો વાતાવરણને પણ સજીવ અને સુવાસિત કરી દે છે. જીવનની દરેક પર એમના માટે નવો ઉત્સાહ અને સંદેશો લાવે છે. હંમેશા પ્રસન્ન રહેવું એ પ્રભુનો પ્રસાદ છે. એનાથી અંદર અને બહારથી બંને રીતે પ્રફુલ્લિત રહેવાય છે અને જીવનનો દરેક દિવંગ તેમજ આશાનો સંદેશ લઈને આવે છે. પ્રકૃતિ એને મદમસ્ત દેખાય છે. પવનનું દરેક ઝોકું સૌરભ ફેલાવે છે. આવી વ્યક્તિઓને હરીભરીને તેમને નવી પ્રેરણા અને ઉત્સાહનો અનુભવ થાય છે અને જીવનની દરેક સુંદર સરળ અને સ્વલિપ્ત લાગે છે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1957, પેજ નંબર 26. જય ગુરુદેવ, જય ગુરુદેવ.